नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे चित्र संयोजन कुदरती दृश्य दौरता शीखीशुं। तमारा केतन चित्रकलामां पाना नंबर 30 ऊपर तमने चित्र संयोजन एक मंदिरनुं कुदरती दृश्य आप्युं छे, ते आपणे चित्रकामना चोपड़ामां दौरता शीखीए। चालो चित्रकामां चोपड़ामां दौरवानी शुरुआत करीए। विद्यार्थी मित्रों, सौप्रथम चित्रकामना चोपड़ामां तमारे आ रीतना चारे बाजू थी हास्यो दोरी देवानो रहेशे। हवे तो तमने हास्य दोरता आवडतो ज हशे, तो आ रीतना हास्य दोराई गया बाद आपणे उपरनी बाजू तारीख लखवानी रहेशे, त्यारबाद विषय, चित्रकाम, विषयांक, चित्र संयोजन। हवे आपणे दृश्य दोरवानी शुरुआत करिए। सौ प्रथम तमारे फूटपट्टीनी मददथी एक आ रीतना वच्चेथी आड़ी लीटी दोरी देवानी। त्यारबाद आपणे नदी दोरवाना छीए, तो आ रीतना आपणे हाथथी ज नदीनो आ रीतना आकार दोरीए। हवे आपणे झाड, विद्यार्थी मित्रों तमे हाथथी पण दोरी शको छो ने फूटपट्टीनी मदद पण लई शको छो। आ रीतना आपणे झाडनो थड, ત્યારબાદ આ રીતના મોટું લંબગોળ આકારનું આપણે ઝાડ દોરીએ। હવે આપણે મંદિર દોરીએ। આ રીતે ચોરસ આકાર દોરીને એની ઉપર જ આ રીતના નાનું અર્ધવર્તુળ બનાવીને મંદિરની ધજા। આગળ આપણે આ જ રીતે દ્રશ્ય ચિત્ર દોરતા શીખી ગયા હતા, તમે તમારા હાથથી પણ વમળયુક્ત રેખામાં ધજા બતાવી શકો છો। અહીં આપણું મંદિર દોરાઈ ગયું છે, હવે આપણે સૂરજ દોરીએ। સૂરજ દોરવા માટે પણ તમે કોઈપણ આકાર મૂકીને પણ ગોળ કરી શકો છો અને આ રીતના હાથથી પણ ગોળ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણું અહીં કુદરતી દ્રશ્ય દોરાઈ ગયું છે, હવે આપણે માછલી દોરવાની શરૂઆત કરીએ। માછલી દોરવા માટે ફક્ત આ રીતના સાદી માછલી આપણે દોરવાની છે, તે તમે ગુજરાતીમાં જે ચોગળે ચાર લખો છો તે રીતના પણ તમે મોટો ચાર લખીને આ રીતની સાદી માછલી બતાવી શકો છો આ રીતે। ત્યારબાદ આપણે બીજી દોરી, પહેલાં આ રીતના આકાર કરવાનો, ત્યારબાદ ઉપરની બાજુ છે આપણે આ રીતના જોડી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું હવે આખું કુદરતી દ્રશ્ય દોરાઈ ગયું છે, જે આકારોમાં લીટી છે તે આપણે ભૂસી નાખવાની આવી। હવે આપણે અહીં કાળા રંગની બોર્ડર કરવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું દ્રશ્ય ચિત્રમાં કાળા રંગની બોર્ડર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તમારે જ્યાં જ્યાં પેન્સિલ દેખાય તે તમારે રબરથી સાફ કરી દેવી। હવે આપણે એમાં કલર પૂરવાની શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપણે ઉપરની બાજુ કલર કરીએ ભૂરો કલર। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આગળ શીખી ગયા પ્રમાણે જ ડાર્ક બોર્ડર અને અંદર ઝાંખો એ રીતના આપણે કલર કરવાના છે। સૌ પ્રથમ ભૂરા કલરને આપણે ઉપરની બાજુથી આ રીતના
જેટલા આકારમાં આપણે ભૂરો જોઈતો છે એ બધી બાજુ આપણે ભૂરા કલરની આ રીતના ડાર્ક બોર્ડર કરી દેવી. બોર્ડર જરાક ડાર્ક રાખવી જેથી આપણે અંદરનો જે ઝાંખો કલર કરીએ તે બંને અલગ અલગ દેખાય. આ રીતના આપણે ભૂરા રંગની ડાર્ક બોર્ડર કરી દેવી. ત્યારબાદ આપણે એની અંદર ઝાંખો કલર પૂરવાનો છે. હવે જો તમને આ ડાર્ક બોર્ડર અને અંદર ઝાંખો કલર પૂરતા આવડી ગયો હશે, કીધા પ્રમાણે તમારે બોર્ડર કેવી રાખવાની છે, ડાર્ક, ત્યારબાદ હલકા હાથે અંદર ઝાંખો કલર કરી દેવો. ઝાંખો કલર કરો ત્યારે પણ એક જ દિશામાં કલર ઘસવાના રહેશે, ઉપર નીચે આ રીતના, ઉપરની બાજુ ત્યારબાદ નીચે જવા. તમે જોઈ શકો છો આપણો ભૂરા રંગની ડાર્ક બોર્ડર અને એની અંદરનો ઝાંખો ભૂરો થઈ ગયો છે. હવે આપણે બીજા આકારમાં કલર લઈએ. હવે આપણે પોપટી કલર લઈએ નીચેની બાજુ. અહીં પણ આપણે શું કરીશું, પહેલાં પોપટી કલરની આ રીતના જે આકાર છે એની પાસે આ રીતના આપણે પોપટી કલરની ડાર્ક બોર્ડર કરી દઈએ. આ રીતના આપણે પોપટી કલરની ડાર્ક બોર્ડર કરી દેવી. ત્યારબાદ આપણે ઉપરની જેમ જેમ ભૂરો આપણે ઝાંખો કરીએ તો તે જ પ્રમાણે આપણે પોપટી કલર આખામાં ઝાંખો કરવાનો રહેશે. આપણે ઝાંખો કલર વિદ્યાર્થી મિત્રો, દરેક ચિત્રમાં આપણે કલર કરતી વખતે ઉતાળ કરવી નહીં, ધીરે ધીરે શાંતિથી જ કલર વ્યવસ્થિત પૂરવાનો. અહીં આપણો પોપટી કલર ઝાંખો ઝાંખો પૂરાઈ ગયો છે. બોર્ડર તમને કીધા પ્રમાણે ડાર્ક જ રાખવી. હવે આપણે આગળનો કલર લઈએ. હવે આપણે નદીમાં કલર કરીએ. અહીં પણ આપણે શું કરીશું, હા, બોર્ડર, બોર્ડરને પહેલાં ડાર્ક. બોર્ડર ડાર્ક જાળી રાખીએ આપણે. આ રીતના તમારે વાદળી કલરની પણ ડાર્ક બોર્ડર કરી દેવાની રહેશે. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે અંદર શું કરવાનું છે. હવે અહીં પણ આપણે શું કરીશું, ઝાંખો કલર. વાદળી કલર પણ આ રીતના આપણે આખામાં ઝાંખો
पूर्ण करवानो रहेशे। अहीं आपणो वादळी कलर पण पूराई गयो छे। तमे जोई शको छो आपणा त्रण कलर डार्क बॉर्डर अने अंदर झाखो ए रीतना कलर थई गया छे। हवे आपणे जे आकारो दोर्या छे तेमां कलर करवानी शरूआत करीए। विद्यार्थी मित्रों, अहीं आपणे आकारोमां तमे जोई शको छो मे अमुक अमुक आकारोमां डार्क बॉर्डर बतावी छे। एज प्रमाणे तमारे डार्क बॉर्डर बतावानी रहेशे। त्यारबाद आपणे एज आकारोमां जे कलर लीधो एने आपणे झक्खो कलर, अहीं मैं लाल कलरनी डार्क बॉर्डर अने अंदर झक्खो बतावियो छे। त्यारबाद आपणे મંદિરમાં જોઈએ પીળા કલરની ડાર્ક બોર્ડર છે, તો હવે આપણે તેની અંદર પીળા રંગનો ઝાખો કલર કરીશું। ત્યારબાદ ઝાડમાં લીલા કલરની ડાર્ક બોર્ડર છે એટલે આપણે એ જ કલરની અંદર લીલો કલર જ ઝાખો આ રીતના તમારે બતાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કથ્થઈ કલર આખો જ પૂરી દીધો છે, કેમ કે એ ભાગ આપણો કેવો છે નાનો છે, એટલે ડાર્ક બોર્ડર અને અંદર ઝાખો બતાવી શકાય એમ નથી, એટલે આપણે ડાર્ક જ કલર પૂરી દીધો છે। હવે એ જ પ્રમાણે આપણે મંદિરમાં નાનો ભાગ હોવાથી આપણે અહીં લાલ કલરને ઘાટો જ બતાવી દેવાનો, એટલે કે ડાર્ક જ બતાવી દેવો। આગળ આપણે આ રીતના એ જ પ્રમાણે તમે મંદિરમાં પણ ડાર્ક પૂરી શકો છો, અથવા આ રીતના બોર્ડર કરીને ઝાખું થતું હોય તો કરવું, નહીં તો ડાર્ક જ પૂરી દેવું। હવે આપણે માછલીમાં કલર જોઈએ। માછલીમાં પણ તમે જોશો તો દરેક ભાગ આપણા નાના નાના છે, તો આપણે એમાં પણ ડાર્ક જ કલર કરી દઈએ। માછલીના જે આપણે બે પટ્ટા બતાવ્યા છે એમાં આપણે લાલ કલર આ રીતે, ત્યારબાદ પાછળના ભાગમાં ઘાટો કલર કરીએ। હવે આપણે પીળો કલર લઈએ, જે તમારા કેતન ચિત્રકલામાં જે માછલીમાં કલર આપ્યા હતા એ જ પ્રમાણે આપણે માછલી બનાવી બતાવીએ। આ રીતના માછલીમાં ડાર્ક કલર, આંખમાં તમે કાળો કે કથ્થઈ કલર બતાવી શકો છો। આ રીતે તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણું અહીં ચિત્ર સંયોજન, મંદિરવાળું કુદરતી દ્રશ્ય કલર સાથે આપણો પૂર્ણ થાય છે। તમારે ચિત્રકામના ચોપડામાં ચારે બાજુથી હાસ્ય પાડીને આ જ રીતના કુદરતી દ્રશ્ય દોરવાનું રહેશે। ત્યારબાદ આ રીતના ડાર્ક બોર્ડર અને અંદર ઝાખો એ પદ્ધતિથી જ કલર કરવાના રહેશે। સ્ટે હોમ, સ્ટે સેફ, થેન્ક યુ।